જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સ્ટડીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી આવતીકાલથી એક્ઝામ શરૂ થઈ છે, પ્રથમ સત્રની પરીક્ષા. તો એ પરીક્ષામાં મહત્વનું એક છે અને બાકીની પણ જે તમારી SR1 SR2 કે વાર્ષિક પરીક્ષા હોય એમાં મહત્વનું આ પૂછાવાનું છે. ટાઈટલ છે કમ્પ્લીટ ધ ડાયલોગ. ખૂબ જ સરળ છે. એક્ઝામમાં ડી વિભાગમાં એ પૂછાઈ શકે છે 3 અથવા 4 વાગમાં. હવે આ ડાયલોગ જે કમ્પ્લીટ ધ ડાયલોગ છે એ સરળ છે. શા માટે? કારણ કે તમને ઉપર કાઉન્સમાં આપેલા હોય છે ઓપ્શન અને નીચે ડાયલોગ. ડાયલોગ એટલે શું? બે વ્યક્તિઓ વાતચીત કરતી હોય છે, બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ. હવે આ ડાયલોગ છે સળંગ, એમાં કોઈ બે વ્યક્તિ હશે જે વાતચીત કરતી હશે, એક છે બીજાને કંઈક કહેતી હશે. તો સૌથી પહેલાં એક્ઝામમાં તમને ડાયલોગ આપેલો હોય તો શાંતિથી એ ડાયલોગ વાંચવાનું છે. કારણ કે એમાં અલગ અલગ 3 પાર્ટ્સમાં સંવાદ આપેલા છે, અલગ અલગ સ્પીચ હશે. સળંગ ડાયલોગ હશે નહીં, કે એક વાત ઉપર થતો ડાયલોગ હશે નહીં. એક વ્યક્તિ બોલતો હશે તો બીજે એનો આન્સર આપતો હશે. તો સૌથી પહેલાં આપણે શાંતિથી ડાયલોગ વાંચશું. ત્યારબાદ ઉપર રહેલા જે ઓપ્શન છે એને આપણે વાંચશું, અને જે સાચો ઓપ્શન મેચ થતો હોય ડાયલોગના સંવાદને આધારે તો આપણે એનો જવાબ પૂરીશું. શાંતિથી આપણે વાંચી લઈએ અને ઓપ્શન મેચ કરીએ તો મારા ખ્યાલ મુજબ કમ્પ્લીટ ડાયલોગમાં આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ. અહીંયા આપણને ઓપ્શનમાં આપેલું છે સૌથી પહેલાં કાઉન્સમાં કે હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ, તે ખૂબ જ દયાળુ અને મદદગાર. પછીનો ઓપ્શન આપેલો છે નો દે આર ગરન્ટ, ના તે ત્યાં છે નહીં. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. હવે એક્ઝામમાં તમને આવા ડાયલોગ આપ્યો છે તો એના સીધા જવાબ આપણે લખવાના નથી. સંપૂર્ણ આખો ડાયલોગ લખવાનો છે, જ્યાં ખાલી જગ્યા ડાયલોગ પૂરવાનો છે એ પણ લખવાનું છે. સીધો જવાબ લખશો નહીં, આખો ડાયલોગ લખશો અને જવાબો એની નીચે આપણે અંડરલાઈન કરશું. હવે પહેલું જુઓ કે રાજ, વી વોન ધ મેચ યસ્ટરડે. રાજ એવું કહે છે કે ગઈકાલે મેં મેચ જીતી હતી. એની સામેના કોણ છે? વિનિત. તો વિનિત એને શું કહેશે? આપણે કોઈ પણ વસ્તુમાં જીત્યા હોય, આપણી જીત થઈ હોય તો સામેવાળાને આપણે અભિનંદન આપીએ છીએ. તો રાજભાઈ એમ કહે છે વી વોન ધ મેચ યસ્ટરડે, મેં ગઈકાલે મેચ જીતી હતી. તો વિનિત શું કહેશે? અને આપણા બ્રેકેટ્સમાં આપણું કયું ઓપ્શન ધ્યાન રાખવું પડશે? કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે એ એને અભિનંદન આપતા હોય. તો આપણા જે સંવાદમાં રાખવું પડે છે કયું છે? કોંગ્રેચ્યુલેશન્સ. તો બની ગયો આપણો પહેલો. વિનિત રાજ સેઝ વી વોન ધ મેચ યસ્ટરડે. વિનિત, કોંગ્રેચ્યુલેશન્સ. તો આવું જ કંઈક ઓપ્શન જરા રિલેટેડ લાગુ પડતો હોય ડાયલોગમાં સંવાદને અનુલક્ષ
હવે જો અહીંયા જે સ્લેશ આપેલું છે આ ડબલ્યુ2 એ પહેલો ઓપ્શન છે, સ્લેશ પછી હોય બીજો ને સ્લેશ પછી ત્રીજો. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આ ડબલ્યુ2 આવેલું છે ત્યાંથી આપણું એ ઓપ્શન છે પહેલું બીજું ત્રીજું. હુ વિલ બ્રિંગ સ્નેક્સ, કોણ નાસ્તો ખરીદીને લાવવાનું છે? એન્ડ યસ ધ ડુ, હા તે કરશે. હવે નીચે આપણે જોઈએ ડાયલોગમાં રિલેટેડ કોણ મેચ થાય છે. પહેલામાં દિશા કે છે, દિશા શીઝ, હવે આ બે તબક્કા એટલે સીઝ. ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, શું બાળકો મેદાનમાં રમી રહ્યા છે? તો મીના કે છે યસ ધ ડુ, હા તે રમી રહ્યા છે. તમે પહેલા ઓપ્શન ઉપર વાંચી લેશો તો નીચે જે ડાયલોગ આપેલા હશે વાતના આધારે તરત આપણે નીચે શોધી શકશો સાચો ઓપ્શન. દિશાએ કહ્યું ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, બાળકો બગીચામાં રમી રહ્યા છે. મીના સેઝ યસ ધ ડુ, હા તેઓ રમી રહ્યા છે. પછીનું જો ટીચર ખાલી જગ્યા છે. સુમન આઈ વિલ બ્રિંગ અ સ્નેક્સ, હું નાસ્તો ખરીદીને લાવીશ. તો એને રિલેટેડ છે ને હું વિલ બ્રિંગ અ સ્નેક્સ. આપણો ડાયલોગ કમ્પ્લીટ થયો. જો ટીચર સેઝ હુ વિલ બ્રિંગ અ સ્નેક્સ, કોણ નાસ્તો ખરીદીને લાવશે? સુમન સેઝ આઈ વિલ બ્રિંગ અ સ્નેક, હું નાસ્તો ખરીદીને લાવીશ. નીતિન કેન આઈ યુઝ યોર પેન, હું તારી પેન યુઝ કરી શકું? મોહન સોરી બટ આઈ એમ યુઝિંગ ઇટ નાઉ, ક્યાંક ને ક્યાંક કીવર્ડ્સ આપેલો છે, જો અહીંયા યુઝ છે ને અહીંયા યુઝિંગ છે. નીતિને પૂછ્યું કેન આઈ યુઝ યોર પેન, તારી પેન ઉપયોગમાં લઈ શકું? તો મોહન શું કહે છે? સોરી બટ આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. તો આ સાચો જવાબ છે. આવી જ રીતે આખો ડાયલોગ એક્ઝામમાં બેઠો લખવાનો, જે આન્સર આવતો હોય ત્યાં આપણે અંડરલાઈન કરવાની, બરોબર? તો આવી રીતે તમારી આ પ્રથમ પરીક્ષા જે હશે એમાં પણ આ કમ્પ્લીટ ડાયલોગ હશે. તો સૌથી પહેલાં આપણે કાઉન્સમાં રહેલા ઓપ્શનો નિરાતે વાંચશું, એને રિલેટેડ નીચે જે સંવાદ આપેલો છે એ આપણે પૂછશું અને આપણે રોકડા માર્ક્સ મેળવી શકીએ. ઉતાવળ કરશું નહીં કે અધૂરા ડાયલોગ્સ પર નહીં લખે, આખા ડાયલોગ લખીશું. તો અહીંયા તમારો જે કમ્પ્લીટ ધ ડાયલોગ છે, ગ્રામરનો નાનકડો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.